નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ અગિયારના વાણિજ્ય અને સંચાલન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના સેક્શન નંબર સીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું ધોરણ અગિયારના બધા જ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે આ સોલ્યુશનની પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે

એક સરખા હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે આ દરેક હિસ્સા કે ભાગને શેર કહેવામાં આવે છે આથી આ માલિકીની મૂડી શેર મૂડી તરીકે ઓળખાય છે ત્યારબાદ તેમાં છવ્વીસમો પ્રશ્ન છે બેંકનું ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અંગેનું કાર્ય ટૂંકમાં જણાવો તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં સત્યાવીસમો પ્રશ્ન છે ટપાલ ખાતા દ્વારા અપાતી રજિસ્ટર્ડ ટપાલ સેવાની ટૂંકમાં માહિતી આપો તો જવાબમાં લખશું ટપાલ ખાતા દ્વારા અપાતી રજિસ્ટર ટપાલ સેવામાં નોંધાયેલી ટપાલની જે તે વ્યક્તિને તેના સરનામે ડિલિવરી કરવામાં આવે છે સામાન્ય ટપાલ કરતાં તેની વધુ કિંમત ચૂકવવી પડે છે અને જો ટપાલ મળ્યાના પુરાવા સ્વરૂપે સહી જો યતી હોય તો વધારાની રકમ ચૂકવવી પડે છે ત્યારબાદ તેમાં અઠ્યાવીસમો પ્રશ્ન છે નામનો અને માની લીધેલ ભાગીદાર નુકસાન માટે ક્યારે જવાબદાર ગણાય તો જવાબમાં લખશો જ્યારે કોઈ ત્રાહિટ વ્યક્તિ નામના અને માની લીધેલ ભાગીદારના આધારે પેઢી સાથે નાણાકીય વ્યવહાર કરે અને આવા સંજોગોમાં અન્ય ભાગીદારો ચારે ત્રાહિત વ્યક્તિને નાણાં ચૂકવવાની ના પાડે તો તેવા સંજોગોમાં નામનો અને માની લીધેલ ભાગીદાર બંને નુકસાન માટે જવાબદાર ગણાય ત્યારબાદ તેમાં ઓગણત્રીસમો પ્રશ્ન છે ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું તો જવાબમાં લખશું ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ પોર્ટલ બ્રાઉઝર તથા વેબસાઇટ ઉપર પોતાની વસ્તુઓની જાહેરાત કરીને ઇન્ટરનેટ દ્વારા જ ખરીદી ઓર્ડર મેળવવા ગામને તેની ચૂકવણી ઓનલાઈન કરવા અથવા કેશ ઓન ડિલિવરીથી કરવાની પદ્ધતિને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે ત્યારબાદ એમાં ત્રીસમો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ધંધાકીય પ્રક્રિયા માટેનું આઉટસોર્સિંગ એટલે કે બીપીઓ શા માટે જરૂરી બનવું છે તો જવાબમાં લખશું વર્તમાન સમયમાં બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજ બરોજના કાર્યોની જવાબદારીમાંથી મુક્ત કરે છે તેને કારણે આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓના વધુ ધ્યાન આપી શકે છે તથા પ્રાણકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ત્યારબાદ તેમાં એક ત્રીસમો પ્રશ્ન છે વિદેશ વેપારનો અર્થ જણાવો તો જવાબમાં લખશું જ્યારે કોઈએ કે દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને વિદેશ વેપાર કહે છે જે દેશમાંથી માલની આયાત કરી હોય તે દેશના ચલણમાં નાણાંની ચૂકવણી કરવામાં આવે છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન છે આખરે બહાર પાડેલી યાદી સિવાયની વસ્તુની આયાત કરવા માટે આયાત કાર્ય શું કરવું પડે છે તો જવાબમાં લખશું સરકારે બહાર પાડેલી ખાદી સિવાયની વસ્તુ ખાશાપ્ત કરવા માટે આયાતકારે આયાત પરવાનો મેળવવા આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે તેમાં રખાય કારને પોતાનું નામ સરનામું માલની સંપૂર્ણ વિગત આર્થિક સ્થિતિ માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે વિગતો દર્શાવવી પડે છે જે અધિકારીને આ વિગતો સંતોષકારક જણાય તો આયાત પરવાનો આપે છે ત્યારબાદ તેમાં તેત્રીસમો પ્રશ્ન છે વૈજ્ઞાનિક સંશોધનોએ આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન છે ગ્રાહકના હિતનું રક્ષણ એમની પ્રતિષ્ઠા વધારે છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ પાત્રીસમું છે ઝારક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે તફાવત સ્પષ્ટ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઝારક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે તફાવત આપવાનો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ તેમાં છત્રીસમું છે તફાવત આપો ભાગીદારી પેઢી અને કંપની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગીદારી પેઢી અને કંપની વિશે તફાવત આપવાનો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ આપણે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો